આઈપીએ પેપર નંબર 16 વસ્તી અને સમાજ, તેમાં આપણે લોકો યુનિટ 3ની ચર્ચા કરતા હતા. તો આ યુનિટ 3 હતું તે હતું વય અને લિંગની જે રચના થાય છે તેની સામાજિક અસરો. તેમાં આપણે અગાઉના વિડીયોમાં વય અને લિંગ રચનાનું જે માપન હતું તેના વિશેની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે જોવાનું છે વય અને લિંગ રચનાની સામાજિક અસરો જે જોવા મળે છે તેના વિશેની વાત કરવાની છે. તો વય અને લિંગ રચનાની સામાજિક અસરો શું પડે છે આપણા સમાજ ઉપર તેના વિશેની પૂર્વ ભૂમિકા પ્રસ્તાવના આપણે લોકો પહેલાં જોઈએ. વય અને લિંગ અનુસાર સમાજ છે તે સંગઠિત થયેલો છે અને આથી વય અને લિંગ રચનામાં જે થતા ફેરફાર છે તે સમાજના સંગઠનમાં પણ પરિવર્તન લાવે છે. સમાજમાં વય અને લિંગ અનુસાર સામાજિક ભૂમિકાઓનું વિતરણ વિભાજન થયેલું આપણને જોવા મળે છે. આથી વય અને લિંગ રચના બદલાતા સમાજમાં જે કામગીરી છે તેની પણ રચના છે તે બદલાતી આપણને જોવા મળે છે. સમાજમાં વિભિન્ન વયના લોકોની સંખ્યામાં થતા ફેરફાર અને સ્ત્રી પુરુષના પ્રમાણમાં થતો ફેરફાર પણ સમાજની રચના અને કાર્યમાં પરિવર્તન નિપજાવતું આપણને જોવા મળે છે. આ જ રીતે વય અને લિંગ રચનાની અને સામાજિક અસરો થાય છે જે અહીંયા તમારી સામે મૂકવામાં આવી છે. તો કઈ કઈ સામાજિક અસરો છે તેની હવે આપણે લોકો વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલો મુદ્દો આવે છે કે વય અને લિંગ રચનાની દરજ્જા અને ભૂમિકા ઉપર થતી અસરો. તો વ્યક્તિનું પુરુષત્વ અને સ્ત્રી તરીકે લિંગ જન્મથી નક્કી થાય છે તે આપણે લોકો નક્કી કરી શકતા નથી. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે જ પુરુષ કે સ્ત્રી તરીકેનું લિંગ આપણું નક્કી થઈ જતું હોય છે. અને લૈંગિક દરજ્જો છે તે અર્પિત દરજ્જો છે, એટલે કે આપણું લિંગ છે તે અર્પિત રીતના આપણને આપવામાં આવતું હોય છે. અને આ કુદરતી ઘટના છે. જન્મથી મૃત્યુ પર્યંત જે વ્યક્તિ પુરુષ કે સ્ત્રી તરીકેનો દરજ્જો ધરાવે છે અને પુરુષ કે સ્ત્રી તરીકેની ભૂમિકા સમાજમાં ભજવતી આપણને જોવા મળે છે. સમાજમાં લિંગ અનુસાર જે ભૂમિકા છે તેનું વિભાજન કરવામાં આવતું હોય છે, એટલે કે સ્ત્રી અને પુરુષની જે જૈવિક કે દૈહિક રચના છે તેમાં તફાવતો છે તે જન્મજાત રીતના આપણને જોવા મળે છે. અને આ તફાવતોના આધારે જ સ્ત્રી અને પુરુષના હકો અને ફરજોમાં પણ તફાવતો ઊભા થતા આપણે લોકો જોઈ શકીએ છીએ. લૈંગિક તફાવતો છે તે સમાજની સાંસ્કૃતિક જે સંસ્કૃતિ છે તે અનુસાર દરજ્જાના તફાવતો સર્જતા આપણને જોવા મળે છે. અને એ જ રીતના વય છે તે શારીરિક પરિબળ છે અને તેના ઉપર વ્યક્તિનું નિયંત્રણ હોતું નથી. બાળપણ આવે અને જાય, યુવાની આવે અને જાય, પરંતુ બુઢાપો છે તે જતો નથી, તે વ્યક્તિના મૃત્યુ સાથે જ જાય છે. એટલે જન્મ બાદ વયવૃદ્ધિની પ્રક્રિયા એ વાસ્તવમાં મૃત્યુ તરફની ગતિ છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા જેવી જે મુખ્ય દરજ્જાની અવસ્થાઓ છે તે વય ઉપર રચાયેલી છે. અને આ ત્રણેય અવસ્થાઓમાં દરજ્જાઓ અને ભૂમિકાઓ તેમજ જે પારસ્પરિક વર્તન વ્યવહાર છે તેમાં આપણને તફાવતો જોવા મળે છે. સમાજની જે વય રચના છે તેના અનુસાર સમાજમાં બાલ્યાભિમુખ, યુવાભિમુખ કે વૃદ્ધાભિમુખ આપણને આપણો સમાજ છે તે બનતો હોય તેવું જોવા મળે છે. આધુનિક સમાજો છે તે વૃદ્ધાભિમુખમાંથી યુવાભિમુખ બનતા જાય છે અને જે જન્મ નિયંત્રણ છે તેના પ્રસાર પછી સમાજમાં બાળકોનું પણ મહત્ત્વ આજે વધ્યું છે તેમ આપણે લોકો કહી શકીએ. તો દરજ્જો અને ભૂમિકાની જે વય અને લિંગ રચના પ્રમાણે જે અસરો છે તે આપણા સામાજિક જીવન ઉપર પડતી આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે સ્તરીકરણ ઉપર અસર. તો સમાજ છે તે સ્તરનું એકમ કુટુંબ છે, એટલે આપણા સમાજનું જો સ્તરીકરણ થયેલું હોય તો તે કુટુંબના આધારે થયેલું છે. વ્યક્તિને જન્મથી જ કુટુંબનો વર્ગ અને દરજ્જો તેમજ જ્ઞાતિનો દરજ્જો છે તે મળતો હોય છે.
આ ઘટના વ્યક્તિના જીવનની તકો નક્કી કરે છે. કુટુંબના વર્ગ કે જ્ઞાતિ દરજ્જા અનુસાર વ્યક્તિને વિકાસની વધુ કે ઓછી તકો મળે છે કે તેનાથી વંચિત પણ રહેવું પડતું હોય છે. લિંગ સ્તરીકરણ પર જે સ્તરીકરણ છે તેનું એક સ્વરૂપ છે. લિંગ સ્તરીકરણનો પાયો લિંગ છે. વ્યક્તિ તરીકે સ્ત્રી અને પુરુષ સરખા છે, પરંતુ માનવ તરીકે સ્ત્રી અને પુરુષમાં શારીરિક જૈવિક ભિન્નતા આપણને જોવા મળે છે અને આ ભિન્નતામાંથી જ લૈંગિક ભેદભાવો છે તે વિકસ્યા છે. એટલે કે સ્ત્રી અને પુરુષના ભેદભાવ અને અસમાનતાની વ્યવસ્થા વિકસી છે, જેના લીધે લિંગ સ્તરીકરણ આપણે કહીએ કે આપણા સમાજમાં ઉદ્ભવ્યું છે. આમ જે આપણને જન્મથી જ જે કુટુંબનો દરજ્જો મળે છે, જન્મથી જ જે લિંગનો દરજ્જો મળે છે, તે સ્તરીકરણ ઉપર અસર કરતો હોય છે તેમ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદ આવે છે વસ્તી વૃદ્ધિ ઉપર અસર. તો વય અને લિંગ રચનામાં યુવાન વયના સ્ત્રી પુરુષોનું પ્રમાણ વધુ હોય અને તે વધતું જતું હોય તો તેઓ વધુ સંતાનોને જન્મ આપે છે અને તેના કારણે વસ્તી વૃદ્ધિનો દર ઝડપી બને છે. સ્ત્રીઓનો પ્રજનન ક્ષમતાનો સમય 15 વર્ષની ઉંમરથી શરૂ થાય છે અને લગ્ન બાદ તેની પ્રજનન ક્ષમતા સક્રિય બનતી આપણને જોવા મળે છે અને આશરે આ પ્રજનનશીલતાનો ગાળો લગભગ 44 થી 45 વર્ષની વય સુધી ચાલે છે. સ્ત્રીનો જે આ અસરકારક પ્રજનનક્ષમ સમયગાળો છે તે 15 થી 45 વર્ષની ઉંમર સુધીનો ગણાય છે અને વયલિંગ રચનામાં આ ઉંમરની સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય તો સ્વાભાવિક રીતના પ્રજનન દળ છે તે કેવો જાય છે, તો કે તે ઊંચો જાય છે. અને જો સ્ત્રીનો પ્રજનન દળ ઊંચો જાય તો વસ્તી વૃદ્ધિ ઝડપથી વિકાસ પામે તેમ આપણે લોકો કહી શકીએ. આમ યુવાન વયની સ્ત્રીઓનું વધુ પ્રમાણ અસંખ્ય બાળકોને જન્મ આપી વસ્તી વૃદ્ધિને ઝડપ ઉપર અસર કરતું જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વસ્તી વૃદ્ધિનો દર જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર દ્વારા નક્કી થાય છે અને આ ત્રણેય જે વસ્તીની પ્રક્રિયાઓ છે તે વય અને લિંગ રચના દ્વારા અસર પામતી આપણને જોવા મળે છે. ત્યારબાદનો ચોથો મુદ્દો આવે છે સામાજિક પરિવર્તન. તો વસ્તીની વય અને લિંગ રચના સામાજિક પરિવર્તનના શક્તિશાળી બળો ની બનેલી હોય છે. વય અને લિંગ રચનામાં થતા ફેરફારો સામાજિક જીવન ઉપર પણ વિભિન્ન અસરો ઉપજાવતા હોય છે. તેના કદમાં થતી વૃદ્ધિ નવી જરૂરિયાતો અને નવી સમસ્યાઓ પેદા કરે છે. જો વસ્તી વૃદ્ધિ વધે તો સ્વાભાવિક રીતના જરૂરિયાતો પણ વધે છે અને જરૂરિયાતો વધે તો સ્વાભાવિક રીતના જે સામાજિક સમસ્યાઓ છે તે પણ વધતી આપણને જોવા મળે છે. આ જરૂરિયાતોની પરિપૂર્તિ અર્થે નવા આંતરમાળખા રચાય છે. સમસ્યાઓના નિયંત્રણ માટેના પ્રયાસો તરીકે નવા આંતરમાળખાઓ રચાતા હોય છે. આથી સમાજમાં પરિવર્તન આવે છે અને વય રચના નિરંતર બદલાતી રહેતી હોય છે. વ્યક્તિ તેમની વય વધવાની સાથે સાથે એક વય જૂથમાંથી બીજી વય જૂથમાં પ્રવેશ કરે છે અને આ પ્રક્રિયા મૃત્યુ પર્યંત ચાલુ રહેતી હોય છે. વય જૂથ બદલાતા વ્યક્તિ અને સ્ત્રી અને પુરુષની જરૂરિયાતો, આકાંક્ષાઓ, ભૂમિકાઓ, દરજ્જાઓ પણ બદલતા આપણને જોવા મળે છે. વસ્તીની પિરામિડ જીવન છે જે ઇતિહાસનું અને તેની સાથે બદલાતી જરૂરિયાતો અને બદલાતા દરજ્જા ભૂમિકાનું ગત્યાત્મક ચિત્ર રજૂ કરે છે. વય અને લિંગ રચનાની જે આ ગત્યાત્મક જે સમગ્ર સમાજ અને તેની સંસ્કૃતિ ઉપર અસર ઉપજાવી સામાજિક પરિવર્તનોના બળ બની રહેતા આપણને જોવા મળે છે. એટલે જો વસ્તી વધુ તો સામાજિક પરિવર્તનની જે અપેક્ષાઓ છે તે પણ વધુ
અને જો વસ્તી ઓછી તો સામાજિક પરિવર્તનની જે ગતિશીલતા છે તે ધીમી, એમ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદ આવે છે સ્થળાંતર. તો યુવાન વયના સ્ત્રી પુરુષોનું વધુ પ્રમાણ મોટા પાયા પરના સ્થળાંતરને પ્રોત્સાહિત કરે છે. આવું સ્થળાંતર આંતરિક કે આંતરરાષ્ટ્રીય પ્રકારનું હોય છે. ખાસ કરીને જીવન વિકાસની જે વધુ તકો છે તેના માટે સ્થળાંતર થતું હોય છે. લોકો જે સ્થળમાંથી સ્થળાંતર કર્યું હોય ત્યાં વિકાસ શક્ય બને છે, અને જ્યાં સ્થળાંતર થયું હોય ત્યાંના લોકોની જીવનની જે તકો છે તેમાં ઘટાડો થતો આપણને જોવા મળે છે. પરંતુ સ્થળાંતરિતોની સ્થિતિમાં તેમની મૂળ સ્થિતિ કરતાં સુધારો થવા પામે છે, અને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય પરિસ્થિતિમાં પણ સ્થળાંતરની અસર થતી હોય તે આપણને જોવા મળે છે. આવા ભિન્ન વાતાવરણની તેમના પર થતી અસરથી સામાજિક પરિવર્તન પણ આવતું આપણને જોવા મળે છે. એટલે સ્થળાંતર દ્વારા ગ્રામીણ સમાજો તૂટે છે, અને તેના પરિણામે શહેરી સમાજોમાં વસ્તીનું પ્રમાણ વધુ થતું આપણને જોવા મળે છે. ગામડાઓ તૂટે છે, શહેરો ભરાય છે. શહેરો ભરાય છે તો તેના કારણે શહેરોને લગતા અનેક પ્રશ્નો પણ નિર્માણ પામતા આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે કુટુંબ ઉપર અસરો. તો વય અને લિંગ રચનામાં યુવાનોનું ઓછું પ્રમાણ હોય અને 60થી વધુ વયના લોકોનું પ્રમાણ વધુ હોય તો દર વર્ષે મૃત્યુની સંખ્યા વધુ રહેવા પામે છે. જો આપણે કહીએ છીએ કે આપણે બાળકો પાસે કોઈ આર્થિક કામ કરાવી શકતા નથી, અને વૃદ્ધો આવા આર્થિક કામ કરવા માટે સક્ષમ હોતા નથી, પરિણામે આ બંનેનો બોજો છે તે કુટુંબમાં કોના ઉપર આવે છે? તો કે યુવાનો હોય છે તેના ઉપર આ જે બોજો છે તે પડતો આપણને જોવા મળે છે. પરિણામે યુવાનો ઉપર મેન્ટલી સ્ટ્રેસ, પછી ઘરનું જે આર્થિક પાસું છે તેને સદ્ધર કરવાની એક જવાબદારી, બાળકોની જવાબદારી, વૃદ્ધોની જવાબદારી, આ બધું કુટુંબના જે યુવાનો હોય છે તેના ઉપર આવતું આપણને જોવા મળે છે. અને તેથી યુવાનો વધુ સાહસિક હોય છે, તેથી તેઓ આ જે આવી પડેલી પોતાના ઉપરની જે જવાબદારી છે તેને ઘણીવાર શું કરે છે? તો કે જવાબદારીને વહન કરી લે છે, પણ ઘણીવાર તે લોકો આ જવાબદારી પરિપૂર્ણ કરી શકતા નથી. પરિણામ શું આવે છે? કે તેઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ પડતું આપણને જોવા મળે છે. તો વય અને લિંગ રચનાની જે એક અસર છે તે કુટુંબ ઉપર પણ પડતી આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે પરસ્પરાવલંબન પ્રમાણ પર અસર. તો વય રચનામાં 0-14 વર્ષની વયના બાળકો અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોનું પ્રમાણ કામ કરતા યુવાન વર્ગ ઉપર આર્થિક બોજો વધારે છે. મેં તમને આગળ જ એની સમજૂતી આપી. વળી કુટુંબોમાં સ્ત્રીઓ ઉપર બાળ ઉછેરનો ભાર વધારે છે, અને વૃદ્ધોની સંભાળ લેવાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. બાળકો અને વૃદ્ધો પરાવલંબી વસ્તી છે. પરાવલંબન પ્રમાણ વધુ હોય તો વ્યક્તિ, કુટુંબ અને રાષ્ટ્રના જે આર્થિક વિકાસ છે તેના ઉપર પણ વિપરીત અસરો થતી આપણને જોવા મળે છે. જો વૃદ્ધો વધુ તો આર્થિક વિકાસ ઓછો, આર્થિક સમૃદ્ધિ દેશની ઓછી. બાળકો વધુ તો પણ આર્થિક વિકાસ અને આર્થિક જે આપણા દેશની સમૃદ્ધિ છે તે ઓછી થતી હોય છે. કારણ કે આ બંને જે વયના લોકો છે તે કેવા છે? તો આ બંને વયના લોકો છે તે આપણે એમ કહી શકીએ કે પરાવલંબી છે, એટલે કે બીજા ઉપર આધાર રાખતા આપણને જોવા મળે છે. આપણે તેની પાસે કોઈ પણ પ્રકારના કામની આશા છે, અપેક્ષા છે તે રાખી શકતા નથી, અને તેથી પરાવલંબનનું પ્રમાણ પણ વધતું આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે સ્ત્રીના દરજ્જા ઉપર અસર. તો વય અને લિંગ રચનામાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ જો ઓછું હોય
તો તે સ્ત્રીના નીચા દરજ્જાને સૂચિત કરતી એક ઘટના છે. સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી સંતાનોના જન્મ અને ઉછેરની અવગણનાને પણ સૂચિત કરે છે. આ ઘટના લગ્ન અને કુટુંબ સંસ્થા ઉપર લાંબા ગાળે વિપરીત અસર કરતી આપણને જોવા મળે છે. એટલે જો વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હોય તો તેનો દરજ્જો નીચો ઉતરતો આપણને જોવા મળે છે. હવે આ જે વય અને લિંગની રચના છે તેના કારણે બેરોજગારી પણ વધતી હોય તેવું આપણે લોકો કહી શકીએ. વય રચનામાં 15 થી 59 વર્ષના વય જૂથમાં વસ્તીનું પ્રમાણ વધુ હોય તો સમાજમાં કામ શોધતી વ્યક્તિઓ વધુ હોય છે અને કામ આપી શકાય તેવી રોજગારી ઓછી હોય છે. આથી રોજગારી માટેની સ્પર્ધાઓ પેદા થાય છે, જેનો ગેરલાભ સ્થાપિત હિતના લોકો છે તે ઉઠાવતા હોય તેવું આપણે લોકો કહી શકીએ. ટૂંકમાં 15 થી 59 વર્ષના જે વય જૂથના લોકો છે તેનામાં રોજગારીની સમસ્યા છે તે પેદા થતી આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છેલ્લો મુદ્દો આવે છે, નવી જરૂરિયાતો ઊભી થવી. તો વય અને લિંગની રચનામાં થતા ફેરફારોએ સમાજમાં નવી જરૂરિયાતો ઊભી કરી છે. 14 વર્ષથી નીચેના બાળકોની સંખ્યા વધુ હોય ત્યારે શિક્ષણ, પોષણ, રમતગમત વગેરે જેવી અસંખ્ય જરૂરિયાતો છે તે ઉપસ્થિત થાય છે અને 15 થી 24 વર્ષની વયજૂથના લોકો છે તેમાં શિક્ષણ, રોજગારી, લગ્ન વગેરે જેવી સમસ્યાઓ છે, જરૂરિયાતો છે તે ઉપસ્થિત થતી આપણને જોવા મળે છે. તેમજ જો સમાજમાં વૃદ્ધોનું પ્રમાણ વધી જાય તો વૃદ્ધોની સાર સંભાળ લેવાની જરૂરિયાત ઊભી થાય છે. આમ જુદા જુદા વયજૂથના લોકોની જે નવી નવી જરૂરિયાતો છે તે ઉપસ્થિત થતી આપણને જોવા મળે છે. સંક્ષિપ્તમાં આપણે કહીએ તો આ બધી ચર્ચાઓ પરથી આપણે કહી શકીએ કે વસ્તી પ્રક્રિયાઓ તથા વય અને લિંગ રચના પરસ્પરને અસર કરે છે. સ્થળાંતર, મૃત્યુદર, જન્મદર આ ત્રણે ત્રણ પ્રક્રિયા છે તે વસ્તીની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાઓ વય અને લિંગ રચના ઉપર અસર કરતી આપણને જોવા મળે છે. જો કે વસ્તીના વય લિંગ વિતરણ ઉપર સ્થળાંતરની ટૂંક જીવી અસર હોય છે અને લાંબે ગાળે તેની નજીવી અસર આપણને થતી હોય તેવું જોવા મળે છે. વય લિંગ રચના ઉપર મૃત્યુદરની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની અસરો પડે છે. જન્મદરની ટૂંકા ગાળાની પરંતુ લાંબે ગાળે તેની અસર વસ્તીના પિરામિડના આકાર ઉપર પણ પડતી આપણને જોવા મળે છે. આમ વસ્તી વૃદ્ધિનો દર, જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર દ્વારા નક્કી કરી શકાય છે અને આ ત્રણેય વસ્તી પ્રક્રિયાઓ વય લિંગ રચના દ્વારા અસર પામતી આપણને જોવા મળે છે. આમ વય અને લિંગની આપણા જે સામાજિક જીવન છે તેના ઉપર દરજ્જા અને ભૂમિકા ઉપર અસર પડે છે, સ્તરીકરણ ઉપર અસર પડે છે, વસ્તી વૃદ્ધિ ઉપર અસર પડે છે, સામાજિક પરિવર્તનો આવે છે, સ્થળાંતર ઉપર અસર થતી જોવા મળે છે, કુટુંબ ઉપર અસર પડે છે, પરાવલંબન પર અસર પડે છે, સ્ત્રીના દરજ્જા ઉપર, બેરોજગારી ઉપર અને નવી જરૂરિયાતો ઉપર અસર પડતી આપણને જોવા મળે છે. તો આ યુનિટ અહીંયા આપણું પૂરું થાય છે. આ યુનિટમાંથી તમને લોકોને માત્ર ને માત્ર એક જ પ્રશ્ન પૂછાય છે, જે છે વય અને લિંગ રચનાની સામાજિક અસરો, જે તમે લોકો તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે લોકો પેપર નંબર 13 ના યુનિટ 4 ની સમજૂતી સાથે મળશું.